ભગવો ધારણ કર્યા પછી મોહ માયા લોભ ક્રોધ આ બધું છોડી દેવામાં આવે, એની સાથે કોઈ સાધુઓને લેવા દેવા હોતા નથી. પણ કદાચ કેટલાક કળિયુગી સાધુઓ છે, આપણે જોઈએ છીએ કે મોહ માયામાં હંમેશા લિપ્ત રહેતા હોય છે. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. બસ એક આવા જ સ્વામી સામે આવ્યા હતા, યાદ હોય તમને, રાજકોટમાં, કે જેમની સામે છેતરપિંડીની ફરિયાદ થઈ હતી. આખરે એ સ્વામીની ધરપકડ કરી લેવામાં આવી છે. બિલ્ડર સાથે જે કે સ્વામીએ છેતરપિંડી કરી હતી, સીઆઈડીએ આખરે આ જે કે સ્વામી ઉર્ફે જયકૃષ્ણ સ્વામીની ધરપકડ કરી લીધી છે. ઉપર સુરતના એક તબીબ એવા ડોક્ટર બાલકૃષ્ણ અઢિયા, તેમણે જમીન બાબતનું ફ્રોડ થયા એક ફરિયાદ દાખલ કરી છે, જેમાં મારા સહિત 6-7 નામ સામેલ કરીને મને ટાર્ગેટ બનાવેલ છે. એવું કહેવામાં આવે છે કે આ સ્વામીએ સુરતના તબીબ બાલકૃષ્ણ અઢિયા પાસેથી જમીનના નામે પૈસા પડાવેલ છે. જ્યારે સાચી હકીકત એવી છે કે મેં તેમની પાસેથી ક્યારે કોઈ પૈસા લીધેલા જ નથી, અને એમણે જમીનના પૈસા મૂળ ખેડૂતના જમીનના માલિક છે એમને આપેલા છે, અને એમની પાસેથી એ નથી કઢાવી શકતા, એટલે સાધુ જાણીને મને દબાણ કરે છે. એન કેન રીતે ફક્ત મને કોર્ટ કચેરી તેમજ પ્રેસ મીડિયાની બીક બતાવી બદનામીનો ભય ઊભો કરીને સમાધાનના ભાગરૂપે લખાણ કરાવીને સહી કરાવી નુકસાની ભોગવીને પણ સુલે શાંતિ માટે આમ કરેલ. હવે તો ડોક્યુમેન્ટનો ગેરઉપયોગ કરી પોલીસ ફરિયાદ કરવામાં આવી. એવો ખોટા પૈસા કોઈ પાસેથી મેં લીધેલ નથી, અને જો લીધા હોય તો સાબિત કરી આપો. બાકી આમાં કેવળ માત્ર ને માત્ર મને સોફ્ટ ટાર્ગેટ કરીને બદનામ કરવાની વાત છે. અમારી આવી પરિસ્થિતિમાં મારે જીવન ટૂંકાવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. જો હવે મને કોઈ ન્યાય નહીં મળે તો હું મારા જીવનને ટૂંકાવી દેવાનું અંતિમ પગલું ભરી લઈશ, જેની જવાબદારી જેણે મારા ઉપર ફરિયાદ કરી છે, જેણે ધાક ધમકીઓ અને આક્ષેપો કર્યા છે, જેણે જેણે મને સંડોવામાં સાચી હકીકત જાણ્યા વગર આ લોકોને સહયોગ આપ્યો છે, બધાના નામ મેં એક ચિઠ્ઠીમાં લખી રાખ્યા છે અને એક વિડીયો પણ બનાવી રાખ્યો છે.